નમસ્કાર બાળકો, મનુષ્યના ઉત્સર્જન તંત્રની રચના શીખ્યા બાદ મનુષ્યના ઉત્સર્જન તંત્રના પ્રત્યેક મૂત્રપિંડમાં અસંખ્ય ઉત્સર્ગ એકમો આવેલા હોય છે. તો આપણે હવે મનુષ્યના ઉત્સર્ગ એકમની રચના શીખવાના છીએ. મનુષ્યના ઉત્સર્ગ એકમને બીજું નામ મૂત્રપિંડ નલિકા પણ કહેવામાં આવે છે. મૂત્રપિંડ નલિકા, કારણ કે મૂત્રપિંડમાં પાયારૂપ જે ગાળણનું કાર્ય થાય એ મૂત્રપિંડ નલિકા દ્વારા થાય. અસંખ્ય ગુચડામય નળીઓ આવેલી હોય, આ નળીઓને મૂત્રપિંડ નલિકા કહેવાય. એટલે એમ કહેવાય પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય છે. મોટી સંખ્યા એટલે કેટલી ખબર તમને? જો અહીં શબ્દ લખ્યો છે મોટી સંખ્યા, મોટી સંખ્યા એટલે પ્રત્યેક મૂત્રપિંડમાં, બાળકો તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય, વિચાર્યું ના હોય, બરાબર એટલી સંખ્યા છે. એક કિડનીની અંદર અથવા તો એક મૂત્રપિંડની અંદર 10 લાખ ગુચડામય નલિકાઓ આવેલી હોય, એટલે કે મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ આવેલી. વિચાર કરો તો 2 કિડની હોય આપણે તો કેટલી ગુચડામય નલિકાઓ થાય? 20 લાખ. કેવી હોય? હમણાં નીચે આપણે આકૃતિમાં શીખવાના છીએ. એવો નજીકમાં નિકટતમ રીતે એકદમ નજીક નજીક ગોઠવાયેલી હોય અને ખૂબ જ લાંબી અને ગુચડામય રચના હોય છે. મૂત્રપિંડ નલિકા છે એ ખૂબ જ લાંબી અને ગુચડામય રચના તરીકે હોય છે. હવે એ કેવી રચના હોય એ તમને અહીં હું આકૃતિની અંદર બતાવું છું, એ તમે સ્પષ્ટ જોઈ શકશો, બરાબર. અહીંયા તમને જે ગુચડામય નલિકા બ્લુ કલરની આપેલી છે એ મૂત્રપિંડ નલિકા છે બાળકો, બરાબર. અને એનો શરૂઆતનો ભાગ, આ કપ આકારનો ભાગ જે તમે બાઉમેનની કોથળી તરીકે જુઓ છો, બાઉમેનની કોથળી કહેવાય કપ આકારનો ભાગ, વાટકા જેવા આકારનો ભાગ, પ્યાલા જેવા આકારનો ભાગ બાઉમેનની કોથળી કહેવાય, બરાબર. એ બાઉમેનની કોથળીથી ઉત્સર્ગ એકમની શરૂઆત થાય છે, બરાબર. આ ઉત્સર્ગ એકમની શરૂઆત ક્યાંથી થાય છે? બાઉમેનની કોથળીથી થાય છે. હા, તો બાઉમેનની કોથળી કોને કહેવાય? તો જો વાક્ય છે એના અગ્રભાગે કપ કે ગરણી આકારની રચના હોય છે જેને બાઉમેનની કોથળી કહેવાય. એનો છેલ્લે એન્ડ, એનો અંત છે ને બાળકો, સંગ્રહણ નલિકામાં થાય. આ બ્લુ કલરનો ભાગ એનો અંત તમે જોશો તો ક્યાં થાય છે? સંગ્રહણ નલિકામાં થાય છે. હવે બાઉમેનની કોથળીમાં પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનું ઝાડું હોય, આપણે જેને રુધિર કેશિકા ગુચ્છ કહીએ. બાઉમેનની કોથળીની અંદર અસંખ્ય રુધિર કેશિકાઓ ઝાડમય રીતે ગોઠવાયેલી. તમને ખબર પડે રુધિર કેશિકાઓ? જો તમારા ગાવ આવી ગયું, ધમનીની અનેક શાખાઓ હોય ને રુધિર કેશિકા કહેવાય. અહીંયા તમે બાઉમેનની કોથળીની અંદર જો મૂત્રપિંડ ધમનીની શાખા બાઉમેનની કોથળીની અંદર ખુલે છે, એટલે ત્યાં એરો કરીને આપણને કીધું છે રુધિર કેશિકા ગુચ્છ. રુધિર કેશિકાઓનું શું આવેલું હોય? ઝાડું આવેલું હોય, બરાબર. એ એટલે આ બીજો મુદ્દો આપણો છે એ બાઉમેનની કોથળી. તો આપણો આ મુદ્દો પૂરો થાય ત્યાર પછી આપણે નેક્સ્ટ ટોપિક આવે. બાઉમેનની કોથળી પછી 3 ભાગ આવે બાળકો, ગ્રીવા, હેન્ડલેનો પાસ અને સંગ્રહણ નલિકા. જો કે વચ્ચે 2 ભાગ બીજાય આવે છે, ગ્રીવા નિકટવર્તી, ગ્રીવા પછી હેન્ડલેનો પાસ, પછી નિકટવર્તી ગુચડામય ભાગ અને દૂરસ્થ ગુચડામય ભાગ, બરાબર. અને પછી છેલ્લે સંગ્રહણ નલિકા આવે, જે હું તમને આકૃતિ ડ્રો કરીશ ને ત્યારે બતાવીશ. તો હવે ગ્રીવા એ કયો ભાગ છે? બાઉમેનની કોથળીના છેડાના સાંકડા ટૂંકા ભાગને ગ્રીવા કહેવામાં આવે છે, બરાબર. આપણે આગળની આકૃતિ જોઈ, હું તમને હમણાં એ ભાગ તમને બતાવું છું, બરાબર. આપણે જે આગળની આકૃતિ જોઈ અને આપણે આગળની જે વાત કરી, જો ગ્રીવા પછીના ભાગને નિકટવર્તી ગુચડામય ભાગ, ત્યારબાદ ના આકારના ભાગને હેન્ડલેનો પાસ, અને ત્યાર પછીના ભાગને શું કહેવાય છે? દૂરસ્થ ગુચડામય ભાગ કહે છે. અને છેલ્લે હું આવે, છેવટે સંગ્રહણ નલિકામાં અંત પામે. એટલે સંગ્રહણ નલિકા બાળકો મૂત્રપિંડ નિવાપ નામનો ભાગ છે, જે તમારે જે હજી અત્યારે શીખવાનો નથી આવતો, પણ મેં મુદ્દો લખી દીધો છે, આગળ ઉપર ઉપયોગી બનશે. સંગ્રહણ નલિકા છેવટે ટૂંકમાં મૂત્રપિંડ નિવાપમાં અંત પામે છે, જે મૂત્રપિંડ નિવાપમાં ખુલે છે. મૂત્રપિંડ નિવાપ મૂત્રવાહિનીમાં ખુલે છે. આજે વાત થઈ બાળકો
બરાબર, નિકટવર્તી દૂરસ્થ ગૂંચળામય ભાગની એ વાત હું તમને આકૃતિની અંદર કહી દઉં છું. બરાબર, જો આ ભાગ તમારે ખાસ જોવાના, બાહુમેની કોથળી પછીનો જે આ ભાગ થાય છે, બરાબર, જે હું તમને ડ્રો કરીને કહી દઉં, આ જે ભાગ થાય છે એ ગ્રીવા કહેવાય છે, ગ્રીવા, બરાબર. અને પછી ત્યારબાદનો આ જે ભાગ થાય છે, આ યુ આકારનો ભાગ, આ યુ આકારનો ભાગ, એને હેન્ડલેનો પાસ કહેવાય છે, બરાબર. અને શરૂઆતનો જે ભાગ હોય એ મૂત્રપિંડના ગૂંચળામય ભાગ જે લખ્યું છે એ નિકટવર્તી અને દૂરસ્થ ગૂંચળામય, એનું શરૂઆતનું ગૂંચળામય ભાગ નિકટવર્તી હોય અને છેડાનો હોય દૂરસ્થ ગૂંચળામય ભાગ થાય. મિત્રો, આજે આપણે રચના શીખ્યા, બરાબર, આજે બાબતો આપણે શીખ્યા એ છેલ્લા મુદ્દાની અંદર ટૂંકમાં મૂત્રપિંડ નિવાપ સુધીનો ભાગ જે શીખ્યા એ ઉત્સર્ગ એકમની રચના શીખ્યા, બરાબર. હવે એ ઉત્સર્ગ એકમની અંદર મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે, એ ક્રિયા મૂત્ર નિર્માણની ક્રિયા તરીકે ઓળખાય છે, એ હવે શીખીશું. ચાલો બાળકો, હવે આમ જોઈએ તો આ પાઠનો છેલ્લો અને અંતિમ મુદ્દો છે મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા શીખવા જઈએ છીએ. તો મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા માટે મૂત્ર નિર્માણનો પહેલાં તો હેતુ જાણવો જરૂરી છે. મૂત્ર નિર્માણનો હેતુ છે કે રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને ગાળીને અલગ કરવા. તો એના માટે સૌપ્રથમ ઉત્સર્ગ દ્રવ્યયુક્ત રુધિર ધમની મારફતે, આપણને ખબર છે મૂત્રપિંડની અંદર રુધિર કોના મારફતે પ્રવેશ કરે છે, ધમની મારફતે. એટલે ઉત્સર્ગ દ્રવ્યયુક્ત રુધિર ધમની મારફતે બાઉમેનની કોથળીમાંથી પસાર થાય છે. બાઉમેનની કોથળીના રુધિર કેશિકા ગુચ્છમાંથી દબાણપૂર્વક પસાર થાય છે. આ દરમિયાન ગળાય છે. આવા ગાળણને ડાબ ગાળણ અથવા અતિ સૂક્ષ્મ ગાળણ તરીકે ઓળખવામાં આવે છે. તમે આ આકૃતિ જુઓ, તમને ખ્યાલ આવશે. બાઉમેનની કોથળીમાંથી ધમનીમાંથી રુધિર પસાર થાય, અત્યંત સૂક્ષ્મ રુધિર કેશિકાઓનું ઝાડું હોય એમાંથી પસાર થાય, એટલે ગળાય છે, એને ડાબ ગાળણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જે પહેલો મુદ્દો જે ભણતા હતા એ પહેલા મુદ્દાની અંદર બહુ સ્પષ્ટપણે આપેલું છે, જેને અતિ સૂક્ષ્મ ગાળણ અથવા તો શું કહીએ છીએ આપણે, ડાબ ગાળણ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી પહેલો મુદ્દો, મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયામાં કે મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળીને અલગ કરવાનો છે. સૌપ્રથમ ઉત્સર્ગ દ્રવ્યયુક્ત રુધિર બાઉમેનની કોથળીના રુધિર કેશિકા ગુચ્છમાંથી દબાણપૂર્વક પસાર થાય. આ દરમિયાન ગળે છે, જેને ડાબ ગાળણ અતિ સૂક્ષ્મ ગાળણ કહેવાય. હવે બાળકો, બીજો તબક્કો છે પુનઃશોષણ. શરૂઆતનું જે ગાળણ હોય બાઉમેનની કોથળીમાં જે રુધિર ગળાતું હોય એ ગાળણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને પ્રોટીન, ક્ષાર અને વધુ માત્રામાં પાણી, સોરી પ્રોટીનની પાણી, ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જો એમનમ એ ગાળણ બાઉમેનની કોથળીમાંથી સંગ્રહણ નલિકામાં ચાલ્યું જાય, મૂત્રવાહિની મારફતે મૂત્રાશયમાં ચાલ્યું જાય, તો આપણા શરીરમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને પાણીની માત્રા ઘટી જાય. એટલે હવે એવું નહીં થવા દઈએ. એટલે હવે શું થશે, જેમ જેમ ગાળણ ગ્રીવામાંથી મૂત્રપિંડ નલિકામાં વહન પામે એમ તેમ ઉપયોગી પદાર્થો રુધિર કેશિકામાં શોષણ થાય છે. બરાબર, જેમ જેમ ગાળણ છે, બરાબર, કે આ જે ગ્રીવાનો ભાગ છે આમાંથી પસાર થાય, બરાબર, આ મૂત્રપિંડ નલિકામાંથી પસાર થાય, બરાબર, એમ તેમ ગાળણની અંદર હજુ ગ્લુકોઝ, એમિનો એસિડ, બરાબર, અને મેં તમને કહ્યું એ પ્રમાણે વિવિધ પ્રકારના ક્ષાર, વધારે પ્રમાણમાં પાણી, આવા ઘટકો પાછા શોષાઈ જાય છે. શું કીધું મેં તમને, રુધિર કેશિકાઓમાં શોષણ પામે છે, જેને પુનઃશોષણ કહે છે. પુનઃશોષણના પ્રમાણનો આધાર કેટલું થશે, પુનઃશોષણ એનો આધાર પાણીની માત્રા ઉપર રહેલો છે અને ઉત્સર્જન કરતા જે નકામા દ્રવ્યો છે એના પ્રકાર ઉપર રહેલો છે, કે કયા દ્રવ્યો છે એનું ઉત્સર્જન થવાનું છે એની ઉપર એનો આધાર રહેલો છે. હવે શું થાય છે, હવે મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો જેવા કે યુરિયા, યુરિક એસિડ આને દૂર કરી દે છે. મૂત્રપિંડ છે રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો જેવા કે યુરિયા, યુરિક એસિડ વગેરેને દૂર કરી દે છે. તો આ ઉત્સર્ગ દ્રવ્યયુક્ત પ્રવાહી નલિકાના પોલાણમાંથી પસાર થાય છે, જેને મૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. યુરિયા, યુરિક એસિડ જેવા ઘટકો દૂર થઈ જાય અને ઉત્સર્ગ દ્રવ્યયુક્ત પ્રવાહી નલિકાના પોલાણમાંથી પસાર થાય, જેને યુરિન, આપણે જેને મૂત્ર તરીકે ઓળખીએ છીએ, જે સંગ્રહણ નલિકામાં મૂત્રપિંડ નિવાપ મારફતે મૂત્રવાહિનીમાં જાય,
મૂત્રવાહિનીમાંથી જો આ સંગ્રહનલિકા મૂત્રપિંડનિવા મારફતે મૂત્રવાહિની ત્યાંથી મૂત્રાશય અને મૂત્રાશયમાંથી મૂત્રમાર્ગ મારફતે એનો સમયાંતરે શું થાય નિકાલ થાય છે. આ આખી રચના થઈ. થોડુંક વધુ જાણવા જેવું તમને કહી દઉં, સામાન્ય તંદુરસ્ત વ્યક્તિમાં દરરોજ 180 લીટર પ્રારંભિક ગારણ ઉત્પન્ન થતું હોય છે રોજનું. એમ છતાંય ઉત્સર્જિત જે મૂત્રનું કદ હોય 1-2 લીટર પ્રતિ દિવસ હોય. 180 લીટર પ્રારંભિક ગારણ ઉત્પન્ન થાય પણ ઉત્સર્જિત મૂત્રનું પ્રમાણ કેટલું હોય? 1-2 લીટર પ્રતિ દિવસ હોય. બાકીના ગારણનું મૂત્રપિંડ નલિકામાં પુનઃ શું થાય છે? શોષણ થાય છે. બરાબર. હવે બાળકો એક વાત તમને મારે ખાસ એ કહેવાની છે અત્યારે, ઉત્સર્જન એકમમાં જે નકામા દ્રવ્યોના જે નિકાલની જે પ્રોસેસ છે બરાબર, આની અંદર તો મૂત્રપિંડ ધમનીમાંથી તમને અહીં સ્ટાર જ બતાવેલા છે, પાછા સ્ટાર મારફતે રુધિર અંદર પ્રવેશ કરે છે, પછી કેવી રીતે અને ક્યાં પહોંચે છે એ સહેજ એનિમેશન દ્વારા તમે જોઈ શકશો. બરાબર. જુઓ આકૃતિ અને એનિમેશન જોશો. જો આ બ્લડ રુધિર કેશિકા ગુચ્છ બરાબર અને પુનઃ શોષણ થઈને શિરામાં ગયું બરાબર, અને બીજું કેટલુંક જે રુધિર છે બરાબર, તો એનું શું થાય છે એ જો નલિકાના પોલાણમાંથી પસાર થઈને બરાબર મૂત્ર સ્વરૂપે સંગ્રહણ નલિકામાં મૂત્ર પછી નીચે મૂત્રપિંડ નિવાપમાં જાય છે બરાબર, અને કેટલુંક રુધિર પાછું પુનઃ શોષણ થઈ રુધિર કેશિકાઓ અને મૂત્રપિંડની શિરામાં જાય છે. ચાલો બાળકો છેલ્લે મૂત્ર નિર્માણની પ્રક્રિયાનો મુદ્દો પૂરો કર્યો. હવે આ પાઠના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે પ્રશ્નોત્તરના છેલ્લા ત્રણ પ્રશ્નો છે એ ટૂંકમાં, કારણ કે અગાઉ આવી ગયા છે, મારે તમને કહેવાનું છે એ કહી દઉં છું. પહેલો પ્રશ્ન છે મૂત્રપિંડ નલિકાની રચના અને ક્રિયાવિધિ બરાબર, એની ક્રિયાવિધિ અને એનું રચનાનું વર્ણન કરો. મૂત્રપિંડ નલિકા એટલે આપણે કીધું એ પ્રમાણે ઉત્સર્ગ એકમ છે. તો અગાઉના પ્રશ્નમાં ઉત્સર્ગ એકમની રચના અને ઉત્સર્ગ એકમ દ્વારા મૂત્ર નિર્માણની ક્રિયાનો પ્રશ્ન આગળ આપણે બે પ્રશ્નો શીખી ગયા છીએ, એ જવાબ તમારે લખવાનો થાય બરાબર, એટલે એ પ્રશ્ન આગળ આવી ગયો છે. બીજો પ્રશ્ન છે ઉત્સર્ગ પદાર્થોથી છુટકારો મેળવવા વનસ્પતિઓ કઈ રીત કે પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ઉત્સર્ગ પદાર્થો એટલે નકામા દ્રવ્યો, એનાથી છુટકારો મેળવવા માટે વનસ્પતિ કઈ રીતનો ઉપયોગ કરે છે, મતલબ ઉત્સર્જન વનસ્પતિમાં કેવું છે, વનસ્પતિ ઉત્સર્જન માટે શું પદ્ધતિ અપનાવે છે, એ પણ તમારે પ્રાણીઓમાં ઉત્સર્જન અને એની સાથે સાથે વનસ્પતિમાં ઉત્સર્જનનો મુદ્દો આપણે આવી ગયો છે. એમાં આપણે આવી ગયું છે કે વનસ્પતિ નકામા દ્રવ્યોનો નિકાલ પ્રકાશન શ્વસનની ક્રિયા દ્વારા જે ઓટુ બહાર કાઢે છે એ નકામા દ્રવ્ય તરીકે છે. બાષ્પોત્સર્જન કરે છે તો પાણી નકામા દ્રવ્ય છે. ગુંદર કે રેસિન જેવા પદાર્થોનો સંગ્રહ કરે છે, કેટલોક સંગ્રહ કોષીય રસધાનીઓમાં કરે છે બરાબર, કેટલીક વખત પર્ણો ખરી પડે છે, તો એ બધું જે આવી ગયું છે એ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે બરાબર. તો એ આપણે આવી ગયો છે મુદ્દો અગાઉ. છેલ્લો પ્રશ્ન છે મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન કેવી રીતે થાય. એટલે સજીવોની અંદર ઉત્સર્જન બરાબર એ મહત્વની ક્રિયા છે, પરંતુ એનું નિયમન થવું જરૂરી છે. મતલબ નકામા દ્રવ્યોનો નિકાલ થાય એ બરાબર છે, થવો જરૂરી છે, પણ એનું નિયંત્રણ થવું જરૂરી છે. જો આપણે પીધેલું બધું જ પાણી ઉત્સર્જિત થઈ જાય તો શરીરમાં પાણીની માત્રા જળવાય નહીં બરાબર. તો બાળકો યાદ રાખજો મૂત્ર નિર્માણના પ્રમાણના નિયમનને જળ નિયમન કહેવાય. જળ નિયમનમાં વિવિધ પ્રકારના ક્ષાર, વિવિધ પ્રકારના દ્રવ્યો બરાબર એનું પણ નિયમન થતું હોય છે. આપણે મૂત્ર નિર્માણની પ્રક્રિયાની અંદર એવું શીખી ગયા છીએ પુનઃ શોષણની ક્રિયા થાય. પુનઃ શોષણની ક્રિયા, તો પુનઃ શોષણની ક્રિયા છે બરાબર એક પ્રકારે જળ નિયમન માટે જ છે. ટૂંકમાં ક્યારેક પૂછવામાં આવે કે ઉત્સર્જન સાથે સંકળાયેલી બાબત કઈ છે, તો જળ નિયમન. અને પુનઃશોષણની ક્રિયામાં કોનું શોષણ થાય, તો ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર વિવિધ દ્રવ્યોનું શોષણ થાય છે. તો આમ તો ત્રીજો પ્રશ્ન પણ આપણે મૂત્ર નિર્માણની પ્રક્રિયાના પ્રશ્નની અંદર આવી જ ગયેલો છે એ છે, પણ એની અંદર જે પુનઃશોષણની ક્રિયા તેની આ જવાબ એ જ મુદ્દો આની અંદર લખવાનો થાય. એટલે આ સાથે આ પાઠ પૂરો થાય અહીંયા, ને લગતી તમામ બાબતો વિગતો છે એ અહીંયા પૂરી થઈ જાય બરાબર. એટલે પ્રશ્નોત્તરના પ્રશ્નો સાથે આ પાઠ પૂરો થાય છે.